હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ આપણે આગળના વિડીયોમાં યુનિટ ફાય હિયર વી આર ડાન્સિંગ જોઈ ગયા છે હમણાં આપણે રિવિઝન કરીએ છીએ રાઈટ તો આજે આપણે એક્ટિવિટી ટ્વેલ્વ અને થર્ટીનનું રિવિઝન કરવાના છે તમને યાદ હોય તો એક્ટિવિટી ટ્વેલ્વ અને થર્ટીનમાં આપણે શું જોઈ જેમ કે અલગ અલગ અહીં બે શું આપેલું છે એક મોટો ડોગ છે અને એક નાનો ડોગ છે અને બંને એકબીજાને શું કરે છે એનું વર્ણન કરે છે બરાબર તો આવી રીતે માય ડોગ ઇઝ બ્લેક માય ડોગ ઇઝ બીગ આ શું કહે છે બીગ છે બ્લેક છે અને એક્ટિવ છે એટલે કે એ એક્ટિવ છે બરાબર આવી રીતે અલગ અલગ આપણે ચિત્રોનું વર્ણન કરેલું એક્ટિવિટી થર્ટીન પણ સેમ એવી રીતે જ છે એમાં કાઇટ છે ટેબલ છે બોલ છે બુક છે એનું આપણે વર્ણન કરેલું તો આવી જ રીતે આપણે અલગ અલગ વસ્તુઓ જોઈએ અને એનું વર્ણન કરીએ ઓકે તમારે મને કહેવાનું છે ઓકે વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ અ કમ્પાસ બોક્સ ધીસ ઇઝ અ કમ્પાસ બોક્સ શું લખવાનું છે ધીસ ઇઝ અ કમ્પાસ બોક્સ ઓકે ઇટ ઇઝ પિંક ઇટ ઇઝ ઓકે એનો શેપ કયો છે શેપ કયો છે રેક્ટેંગલ તો શું લખાશે ઇટ ઇઝ રેક્ટેંગલ ઇન શેપ ઇટ ઇઝ રેક્ટેંગલ ઇન શેપ તો આ થયું કમ્પાસ બોક્સનું વર્ણન તો તમને કોઈ પણ વસ્તુ તમારા ઘરે હોય અને એનું વર્ણન કરવાનું કે તો તમને આવડવું જોઈએ એટલે પહેલા શું કરવાનું તમારે એનો શેપ જોવાનો એનો કલર જોવાનો

कौन कैसे आनु राइट दिस इज अ बॉल शू से दिस इज अ बॉल राइट नाउ नीच कलर ऑफ दिस बॉल इट इज ऑरेंज इट इज ऑरेंज एंड वोट विच शेप यस राउंड इट इज राउंड इन शेप एनो शेप क्यों से રાઉન્ડ ઓકે તો તમને સેન્ટેન્સ બનાવતા આવડે ધીસ ઇઝ 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 અ બોલ ઇટ 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 ઓરેન્જ એન્ડ રાઉન્ડ રાઉન્ડ ઇન શેપ અથવા તો તમે લખી શકો બરાબર છે તો કોઈ પણ વસ્તુ હોય તમારા ઘરે બોલ હોય તો એનો અને ઇટ ઇઝ બિગ આ બોલ કેવો છે બિગ તો તમે લખી શકો ઇટ ઇઝ બિગ તો તમને કોઈ પણ વસ્તુ પરથી ત્રણ સેન્ટેન્સ બનાવતા से, ओके, नेक्स्ट ये, ओके नाउ व्हाट इज दिस, कौन कैसे, यस दिस इज अ, दिस इज़ एन एरोप्लेन दिस इज़ एन एरोप्लेन, ओके आ एरोप्लेन इट इज ग्रीन इट इज़ ग्रीन एंड इट इज नॉट एक्टिव एक्टिव से उड़े छे, नो इट इज टीव तो अपने त्र सेन्स बना सकते दीस इज एन एरोप्लेन इीन एंड इज नोट एक्टिव तो आरोप okay, जुए ना वोट इज दीस हुआ सो वॉट इज दीस येस दीस इज अप दीस इज अप इट इज पिंक इट इज पिंक एंड इट इज स्मोल इट इज स्मोल एंड इट इज नोट एक्टिव एक्टिव है नो जो सजीव हो एक्टीव होइट एक्टिव नहीं ओके सो धीस इज अ कप इट इज पिंक एंड इट इज स्मोल एंड इट इज नोट एक्टीव ओके राइट બીજું જોઈએ ધીસ ઇઝ એન એપલ ધીસ ઇઝ એન એપલ ઇટ ઇઝ રેડ ઇટ and રેડ એન્ડ ઇટ ઇઝ is બીગ તો તમારે પણ આવી રીતે ફર્સ્ટ સેન્ટેન્સ ધીસ થી સ્ટાર્ટ કરવાનું છે કયું ચિત્ર છે એનું નામ કહેવાનું છે એનો શેપ કહેવાનો છે એનો કલર કહેવાનો છે અને મોટું છે નાનું છે એના વિશે લખવાનું છે हमें तक सेंटेंस मनाता आवड़ सेक्स्ट है वॉट इज दीस व्हाट इज दीस दीस इज अ बॉक्स ओके ना व्हाट इज दीस दीस इज अ कंटेनर एट के बॉक्स दीस इज अ बॉक्स कही सकिए यस कंटेनर नाउ विच शेप इज दीस शेप शेप दिस इट हैज स्क्वायर इन शेप एनो शेप स्क्वायर इट इज स्क्वायर इन शेप एंड इट इज स्मॉल इट इज स्मॉल राइट तो ते सेंटेंस आवड़ी गया दिस इज अ कंटेनर इट इज स्मॉल एंड इट इज ब्लू And it is square in shape. Okay. What is this? This is a box. This is a box. And which shape has. Okay. che what is this? Kaun kaise? This is a box. This is a box. Nenokoyo shape che. shape che rectangle. It is rectangle. This is a box. It is rectangle. And it is green. It is green. Okay. Now what is this? This is a book. This is a book. And it is રેક્ટેંગલ એનો શેપ કયો છે રેક્ટેંગલ ઇટ ઇઝ રેક્ટેંગલ એન્ડ ઇટ ઇઝ ઓરેન્જ ઇટ ઇઝ ઓરેક્ટેંગલ એન્ડ ઇટ ઇઝ ઓરેન્જ ઓકે સ્ટુડન્ટ તમે પણ એક્ટિવિટી ટ્વેલ્વ અને થર્ટીનની જેમ ઘરે બધી તમારી વસ્તુઓ જોજો એનો શેપ જોજો એના વિશે બે ત્રણ સેન્ટન્સ જાતે બનાવજો ફસ્ટ તો એનું નામ એ કઈ વસ્તુ છે નેમ શેપ કલર સ્મોલ છે બીગ છે એક્ટિવ છે બરાબર જેમ કે ડોગ હોય એ બધા એક્ટિવ હોય સજીવ અને જે બધી વસ્તુઓ હશે નોટ એક્ટિવ ઓકે તો આવા ચાર સેન્ટન્સ તમારે બધી વસ્તુઓ ઘરેથી કલેક્ટ કરીને બનાવવાના છે કરશો ને એક્ટિવિટી ઓકે બાય take care